મારું નામ ડોક્ટર અમીન એ અરોરા છે. હું આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત કચ્છ મધ્ય ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે જે ગરીબ કલ્યાણ સંમેલન પૂરા ભારતભરમાં એનું ઉજવણી ચાલુ રહી છે, એના ભાગરૂપે આજે ભુજના ટાઉન હોલ મધ્યે પણ અમારી આરોગ્યની ત્રણ યોજનાઓ, જે પૈકી પ્રધાનમંત્રી પીએમ જય કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ પ્લસમાં PMMVY, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને પ્રધાનમંત્રી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, એ ત્રણ સ્કીમનું બેનિફિશિયરી અમારે અહીં આવ્યા છે, એમને લાભ પણ આપેલ છે અને આ અમારી સતત લાભ, આ યોજનાઓનો અમે સતત અમારા આરોગ્ય વિભાગ તરફથી આપતા હોઈએ છીએ. મારું નામ પટેલ કાજલબેન સુદીપભાઈ છે. પછી હું ભુજ એરિયામાં, અર્બન એરિયામાં રહું છું, શહેરી વિસ્તારમાં ભુજ 2 અર્બન લાગુ પડે છે. અને મને જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે મને માતૃવંદના યોજનાનો મને લાભ મળી ચૂક્યો છે 5000 વાળો. એમાં એવું છે કે હું જ્યારે એરિયામાં, જ્યેષ્ઠનગર એરિયામાં રહું છું, ત્યાં હું પ્રેગ્નેન્ટ હતી. શરૂઆતના 3 મહિના મને થયા હતા ત્યારે અમારી આશા વર્કરો બહેનો આવી હતી, બે, એમના નામ પ્રેમિલાબેન અને સવાનાબેન છે, એ આવ્યા હતા મારા ઘરે. એમને એમ કીધું કે બેન તમે પ્રેગ્નેન્ટ છો? મેં કીધું હા હું પ્રેગ્નેન્ટ છું. તો એમને મમતા કાર્ડ મારું બનાવી દીધું. એમને મમતા કાર્ડ બનાવીને પછી એમને મને બધું સારું એવું યોજના વિશે સમજાવ્યું. એમને સમજાવ્યું કે અત્યારે 5000 વાળી યોજના બહાર પડી છે તો તમારે એમાં ફોર્મ ભરવું જોઈએ. મેં એમ કીધું કે એ તો અમુકને જ મળે છે. તો એમને કીધું કે એવું નથી, એ બધાને મળે છે. તો પછી એમને મારું એમ કે ફોર્મ ભરવા માટે મારા ડોક્યુમેન્ટ્સને બધા ભેગા કરવા માટે મદદ કરી. એમાં રાશન કાર્ડ, પછી પત્નીનું આધાર કાર્ડ, પછી લગ્નની નોંધણી, પછી બેંક અકાઉન્ટના ખાતા નંબર ને એ બધું જોઈએ છે. એ બધું મને ભેગું કરવામાં એ બંને મદદ કરી. પછી ઝેરોક્સ કરાવીને એમને ફોર્મ ભરે મારા. જ્યારે હું પછી પ્રેગ્નેન્ટ હતી ત્યારે એમ કે 9 મહિના સુધીમાં મને 2 હપ્તા મળી ગયા હતા, 2000 પછી 1000. પછી ડિલિવરી થઈ ગઈ એના પછી મારું બબુ એમ કે 3.5 મહિના સુધીની રસી પૂરી થઈ ગઈ, મેં બધી રસી અપાવી દીધી, પછી એના 2000 રૂપિયા મળે. એમ કરીને મને 5000 રૂપિયા મળી ચૂક્યા હતા. એ મેં સારા કામમાં એમ કે વાપરે. જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે 2000 મળ્યા હતા, ત્યારે એમાં અમુક પ્રાઇવેટની દવાઓ લીધી. પછી જ્યારે સારા એવા ફ્રૂટ જે બહારથી ન મેળવી શકીએ અમે, એમ એવી રીતે એ બધા એમાંથી ફ્રૂટ, કઠોળ એવું બધું લીધું. પછી ડિલિવરી પછી બી એમ કે બબુને એમ કે આવે એના પછી બી ઘણી એવી દવાઓને એ બધું લીધું. અને જે પાછળના જે 2000 મળે એમાં જ્યારે અમુક ટાઈમે નાના બબુ હોય તો એ બીમાર બી પડી શકતા હોય છે, એમાં બી યુઝ કરે અને એને ખાવા પીવામાં બી મેં વાપરે. આવી રીતે સારા એવા હું એમ સંદેશ આપીશ કે આમાં એમ કે જ્યારે પહેલી વખત જે પ્રેગ્નેન્ટ હોય, આ એવું નથી કે બધા એમ કે લાભ ન લઈ શકે. ગરીબી હેઠળ જીવતા હોય કે APL કે BPL ગમે તે કાર્ડ હોય, એ બધા આ લોકો યોજનામાં લાભ લઈ શકે છે અને મળે એવો વહેલા તકે લાભ મેળવી શકે. અને આનામાંથી એવું સમજાય છે કે બને એટલી વહેલા નોંધણી કરાવીએ તો એમ સારામાં સારું બની શકે, કે આપણે માતા બી અમને એમ કે સારી એવી એમ મળી જાય એમ, અને આરોગ્ય બી વહેલા તકે સારું નિદાન થાય, સારી એવી પેલી થાય, દવાઓ મેળવી શકીએ, લાભ મેળવી શકીએ બધી યોજનાના, એ રીતે એમ કે હું કહી શકું. મારું નામ ગૌરવ કાંતિલાલ મોતા. મારા બાપુજીનું નામ કાંતિલાલ અજરામલ મોતા. આજથી 1.5 વર્ષ પહેલાં એમને છાતીમાં દુખાવાનો ઉપડ્યો અને મેં અડધી રાત્રે એમને હોસ્પિટલમાં દાખલ કરેલું. ત્યાં ડૉક્ટરે ઓપરેશનનું અમને કીધેલું અને અંદાજિત ખર્ચ 5-7 લાખ રૂપિયા કીધેલું. પછી આયુષ્માન ભારતની યોજના હેઠળ અમે આ આયુષ્માન કાર્ડ કઢાવ્યું અને જે એમનું ઓપરેશન રાજકોટ ખાતે અમે સારામાં સારી સારવાર કરાવ્યું. આજે 1.5 વર્ષ પછી એમની તબિયત એકદમ સારી છે, એ બદલ હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી યોજનાઓ ભવિષ્યમાં ચાલુ રહે અને નાનામાં નાના ગરીબ પરિવાર સુધી આ યોજનાઓ પહોંચી શકે એવી હું આશા રાખું છું. નરેન્દ્ર મોદી સાહેબનું અને ગુજરાત સરકારનું આભાર માનું છું. મારું નામ મહેશભાઈ છે, મહેશભાઈ દનીચા, મુંદ્રાથી આવ્યો છું. એ લાભ, એ યોજનામાં લાભ અમને 2.5-2 લાખ રૂપિયા જેવો મળ્યો છે. છોકરીને, મારી છોકરી તકલીફમાં હતી એને મળ્યો છે ડિલિવરીમાં. ને શામ હોસ્પિટલ, ગીતા શામ હોસ્પિટલ છે એમાં અમને લાભ એ મળ્યો છે. ને આયુષ્માન કાર્ડ અહીંયા અને અમને બહુ જરા સારવાર અમને બહુ સારી મળી. સ્ટાફ બી બહુ સારો છે ને બધી રીતે 28 દિવસ માટે સારવાર દીધી. 900 ગ્રામ વજન થઈ ગયું છોકરીનું ત્યારે અમને ત્યાંથી રજા આપી ને 300 રૂપિયા ભાડું આપી ને ઘરે મોકલ્યા.